જે આપણે વાત કરીએ છીએ રોજની જેમ તેમ વિડીયોને જો પહેલીવાર જોતા હોય ચેનલમાં પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો અને સેમ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આ નામથી આપણું ટેલિગ્રામ ગ્રુપ છે અને બીજું એક ફેસબુક પેજ છે તો ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો અમુક અમુક અપડેટ્સ ત્યાં પણ મૂકવામાં આવતી હોય છે તો વિડીયોને શરૂ કરીએ એ પહેલાં કાલના વિડીયો લેક્ચરમાં જે વિદ્યાર્થી મિત્રોએ પ્રશ્ન પૂછવામાં આવેલા હતા તો તેના વ્યવસ્થિત રીતે આન્સર આપેલા છે તેના સ્ક્રીનશોટ કમેન્ટ બોક્સમાંથી સ્ક્રીનશોટ પાડીને અમે અહીંયા આગળ રાખેલા છે આ બધા વિદ્યાર્થીઓ સરસ રીતે આન્સર આપે છે અને રેગ્યુલર જે બે ત્રણ વિદ્યાર્થીઓ હોય છે તે રેગ્યુલર આન્સર આપતા હોય છે હવે તમે પણ આપણે એવું એવું ઈચ્છીએ છીએ કે લગભગ વિદ્યાર્થીઓ જેટલા જોવે છે એમાંથી લગભગ વિદ્યાર્થીઓ આન્સર આપે કેમકે આ આન્સર આપવાનો એક યુનિક ફાયદો છે હવે ઘણી વસ્તુ અહીંયા આગળ એવી નવી લખેલી છે જેમ કે અહીંયા આગળ લખેલું છે ભારતનો પ્રથમ ખનીજ તેલનો કૂવો આસામના દિગ્બોયમાંથી મળેલ છે તો આ વસ્તુ એ આ જેણે જવાબ આપેલો છે તેને લગભગ લાઇફ ટાઈમ સુધી ભૂલાશે નહીં કેમ કે આ સર્ચ કરીને તમે જે જાણ્યું હોય તો એમાં ચાર વસ્તુ નવી શીખવા મળ્યા આવે દિગ્બોય આ વસ્તુ એક જણાવી દઉં કે જે ભારતનો પ્રથમ ખનીજ તેલનો કૂવો છે આસામના દિગ્બોય ખાતે એ ભારતનો જ પ્રથમ ખનીજ તેલ કૂવો નથી પરંતુ એશિયાનો સૌ પ્રથમ ખનીજ તેલનો કૂવો છે આસામના દિગ્બોય ખાતે તો આવી વસ્તુઓ તમે સર્ચ મારીને જો લખતા હોય તો એ નોલેજ તમારું વધે જીકેનો તમારું તમારો આઈક્યુ લેવલ વધે છે અને આ વસ્તુ તમને લગભગ ભૂલાશે નહીં અને વસ્તુ એક વસ્તુ એવી હોય છે કે પ્રશ્ન ક્યારેક તમારી સામે આવે ને તો એકદમ ચાર ઓપ્શન આપેલા હોય તો તમને સીધું ક્લિક થઈ જાય કે ભાઈ દિગ્બોએ આપણે ક્યાંક સર્ચ કરેલો હતો એટલે જવાબ આ આવવો જોઈએ આ ઘણી વસ્તુ ઘણી વખતે તમે પરીક્ષા દેતા હશો ત્યારે આ વસ્તુ તમે અનુભવેલી હશે તો મેક્સિમમ વિદ્યાર્થીઓ જવાબ આપવાની ટ્રાય કરે એ જ આપણો હેતુ છે એટલે જ વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે અને પ્રશ્ન જે પૂછવામાં આવતા હોય છે તે બહુ એટલા બધા અઘરા હોતા નથી તમે ગૂગલ કરશો એટલે તમને પહેલું જ સર્ચના વિકલ્પમાં તમને દેખાડી દેશે એટલે એટલા બધા અઘરા હોતા નથી કે તમારે બીજી કંઈ વસ્તુ ફફોરવી પડે તમે ગૂગલમાંથી ડાયરેક્ટ સર્ચ કરીને પણ જવાબ આપી શકો છો અને બીજી વાત આપણી આ અનએકેડેમીમાં પ્રોફાઇલ છે ભૂમિક વઘાસિયા નામ સર્ચ કરશો એટલે આ પ્રકારની પ્રોફાઇલ દેખાડશે ત્યાંથી પણ તમે મને ફોલો કરી લો જેથી કરીને અહીંયા આગળ જે કોઈ કોર્સ ક્રિએટ કરવામાં આવે જે કોઈ લેસન્સ પોસ્ટ કરવામાં આવે તો તેમની માહિતી તમને મળી રહે આ જે પ્રોફાઇલ છે તેને ફોલો કરી લો જોઈએ પહેલો પ્રશ્ન હાલમાં મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે કોણ નિયુક્ત થયું છે તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે ડબલ્યુ વી રમન નિયુક્તિ પામ્યા છે ઓપ્શન સી સાચો જવાબ છે પિક્ચરમાં દેખાડેલા છે ડબલ્યુ વી રમન પૂરું નામ છે તેનું વુરકેરી વેંકટ રમન આ તેનું પૂરું નામ છે અને ભારતીય ક્રિકેટ ટીમમાં તેઓ ભૂતપૂર્વ બેટ્સમેન રહી ચૂકેલા છે અને ઓગણીસો ને નવ્વાણુંમાં તેણે બધા પ્રકારના ક્રિકેટના ફોર્મમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને એક વસ્તુ એ કે જે આઈપીએલની ક્રિકેટ ટીમ છે તો તેમાં જે કિંગ્સ ઇલેવન પંજાબ છે તો તેમાં પણ તે કોચિંગ આપી ચૂક્યા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તમામ રાજ્યોના ડીજીપી અને આઈજીપીની વાર્ષિક મીટિંગ કયા રાજ્યમાં મળી હતી તો તમામે તમામ રાજ્યોના ડીજીપી અને આઈજીપીની વાર્ષિક મીટિંગ એ ગુજરાત રાજ્યમાં મળી હતી અને ગુજરાત રાજ્યની અંદર કઈ જગ્યાએ મળી હતી તેની આપણે વાત કરીએ તો ગુજરાતમાં નર્મદા જિલ્લો આવેલો છે તો ત્યાં કેવડિયા કોલોની કેવડિયા કોલોની આવેલી છે તો ત્યાં આગળ આ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં ખાસ એ થયું હતું કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે ગુજરાતની મુલાકાતે આવવાના છે તેણે પણ આ મિટિંગ અટેમ્પ કરી હતી હવે આ જે મિટિંગ હતી તેનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું આપણા ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રકારની મિટિંગ શું કામને મળે છે ડીજીપીની અને આઈજીપીની મિટિંગ દર વર્ષે મળે છે પણ શું કામને મળે છે તો કે દેશની અંદર જેટલા સિક્યુરિટીના પ્રોબ્લેમ છે જેટલા પણ આ પ્રકારે બળવાઓ થાય છે તો તેના ગમે પોલીસને લગતા જે પણ પ્રોબ્લેમ ઊભા થાય છે તો તેને સોલ્વ કઈ રીતે કરવા તે બાબતે એકબીજા જે આ ડીજીપીને આઈજીપી જે મિટિંગ અટેમ્પ કરેલી હોય છે તે પ્લસ બીજા એક્સપર્ટ હોય છે તો તેની વચ્ચે એક ડિસ્કશન કરવામાં આવે છે તો આ કાર્યને સિદ્ધ કરવા માટે આ વાર્ષિક મીટિંગ દર વર્ષે ભરવામાં આવે છે ગુજરાતનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈશું ગુજરાત પશ્ચિમ ભારતમાં આવે છે અને તે પોતાની બોર્ડર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે શેર કરે છે અને ઉપરાંત યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી સાથે પણ પોતાની બોર્ડર શેર કરે છે એક વસ્તુ એ કે ગુજરાત આપણે અહીંયા આગળ પ્રશ્ન બની જાય છે કે ભાઈ ગુજરાતનો ટોટલ દરિયાકિનારાનો વિસ્તાર કેટલો છે આપણને બધાને ખબર છે કે ભારતમાં સૌથી વધુ દરિયાકિનારાનો વિસ્તાર ગુજરાત રાજ્ય ધરાવે છે પરંતુ કેટલો ધરાવે છે અને તેમાં પણ આપણે ગુજરાતને પણ ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ તેના દરિયાકિનારાના વિસ્તારને પણ આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એ ત્રણેય ભાગના નામ લખો અને તે ત્રણેય ભાગ કેટલો કિનારાનો વિસ્તાર ધરાવે છે તે પણ કમેન્ટ બોક્સની અંદર પોસિબલ હોય તો લખો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા ખેલાડીએ હાલમાં કબડ્ડીની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો કબડ્ડીની રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને ઇમિડિયેટ નિવૃત્તિ જાહેર કરી દીધેલ છે ઇમિડિયેટ નિવૃત્તિ એટલે કઈ રીતે આ પિક્ચરમાં દેખાડેલા છે અનુપ કુમાર ઇમિડિયેટ નિવૃત્તિ કઈ રીતે તો કે પંચકુલામાં એક ગુજરાતની સામે જયપુર પિંક પેન્થરની મેચ રમાઈ હતી તો તેમાં જે જયપુર પિંક પેન્થર છે તે હારી ગયું હતું અને આ કારણોસર અનુપ અનુપકુમારે આ જ પ્રસંગે નિવૃત્તિ જાહેર કરી દીધેલ છે એટલે ત્યારથી જ લઈને ઓગણીસ ડિસેમ્બરથી જ તે હવે કોઈપણ પ્રકારની કબડ્ડીની રમત રમશે નહીં હવે અનુપકુમારની આપણે વાત આવી છે અનુપકુમાર વિશે થોડું વધારે જાણીએ તો અનુપકુમારે પોતાનું પંદર વર્ષનું આ જે કબડ્ડીનું કેરિયર હતું તેમાં બે હજાર ચૌદ અને બે હજાર દસની જે એશિયન ગેમ રમાઈ હતી તેમાં આપણી ભારતની જે કબડ્ડી ટીમ છે નેશનલ કબડ્ડીની ટીમ છે તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પછી બે હજાર સોળની વાત કરીએ તો કુમારની કેપ્ટનશીપમાં આપણી જે ભારતની કબડ્ડીની ટીમ છે તેણે કબડ્ડીનો વર્લ્ડ કપ પણ જીત્યો હતો અને આને જ ધ્યાનમાં લઈને પોતે હરિયાણાના રહેવાસી છે તો હરિયાણાની સરકારે તેના જિલ્લાના તેને ડીસીપી બનાવેલા હતા અત્યારે હાલ તે ડીસીપી પણ છે અને સરકારે આ રમતમાં પોતાનું સર્વોચ્ચ પ્રદાન આપવા બદલ બે હજાર બારમાં તેને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા બે હજાર અઢારનો તમે જણાવી શકશો કે અર્જુન એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે અને બીજો કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે બે હજાર અઢારમાં તો જણાવો કે કયા કયા ખેલાડીને બે હજાર અઢારનો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ એનાયત થયો છે તે કમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હર્ષવર્ધન સિંગલા હાલમાં કયા દેશમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા છે હર્ષવર્ધન શિંગલાને પિક્ચરમાં દેખાડેલા છે અને તે હાલમાં અમેરિકાના ભારતીય રાજદૂત તરીકે નિયુક્તિ પામ્યા છે અને હર્ષવર્ધન શિંગલા સોરી શિંગલા નથી અહીંયા આગળ નામ શ્રીંગલા છે હર્ષવર્ધન શ્રીંગલા એ અમેરિકાના રાજદૂત તરીકે અમેરિકાના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા છે અને આની પહેલાં હર્ષવર્ધન શ્રિંગલા પહેલાં યુએસએમાં રાજદૂત તરીકે ફરજ બજાવતા હતા નવતેજ શરણ નવતે જ શરણની હવે તે જગ્યા લેશે ત્યાર પછીનો પ્રશ્ન છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો હાલમાં જ આ પર્યાવરણ મંત્રાલયે એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કરેલ છે ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે આપણને નામ વાંચતા ખબર પડે કન્ઝર્વેશન પ્રોજેક્ટ એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ એટલે કે સિંહોને જે બચાવવાના પ્રયત્ન કરતો આ પ્રોજેક્ટ છે સિંહોને બચાવવાનો પ્રયત્ન કરાશે અને તેનું જે નેચરલ હેબિટાટ છે નેચરલ રહેઠાણ છે અને જે રીતે તે રહે છે તો એ બધી બાબતોને બચાવવાનો પ્રયત્ન આ પ્રોજેક્ટની અંદર કરવામાં આવશે એટલે કે સિંહ જે ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા છે તેને પણ આની અંદર બચાવાશે ત્રણ વર્ષનું આ પ્રોજેક્ટ છે અને ટોટલ બજેટ છે આ પ્રોજેક્ટનું નવ હજાર સાતસો ને કરોડનું અને આ બજેટ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સાઠ ચાલીસના રેશિયોમાં છે એટલે સાઠ ટકા આ પ્રોજેક્ટના જે ભાગ છે કેન્દ્ર સરકાર આપશે અને ચાલીસ ટકા આ જે પ્રોજેક્ટનો ખર્ચ છે તે રાજ્ય સરકાર ઉપાડશે મુખ્યત્વે ક્યાં લાગુ કરવામાં આવશે આ પ્રોજેક્ટ તો કે ગીર નેશનલ પાર્ક છે પછી ગીર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે પછી પનિયા પન્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર પછી મિતિયાલા કરીને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવે છે તો આ બધા ચારે ચારનું નામ બોલ્યા ગીર નેશનલ પાર્ક ગીર જૈવ આરક્ષિત ક્ષેત્ર પન્યા અને મિતિયાલા જૈવ આરક્ષિત ક્ષેત્ર ખાતે આ ચારે ચાર સ્થળોએ આ જે પ્રોજે પ્રોજેક્ટ છે એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ તેને લાગુ કરવામાં આવશે હવે અહીંયા આગળ સિંહોની વાત આવી છે તો રિલેટેડ એક પ્રશ્ન એ બને કે આપણે જે વાઘ હમણાં મૃત્યુ પામવા માંડ્યા હતા ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા વાઘ એ મૃત્યુ પામી ગયા હતા કોઈ અજાણી બીમારી હતી જેના લીધે આ વાઘોનું મૃત્યુ મોટા પાયે નીપજ્યું હતું હવે એ વાઘ કઈ બીમારીથી મર્યા હતા તે આપણા માટે પ્રશ્ન બની જાય તે તમારે જવાબ કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો સર્ચ મારશો એટલે બતાવી દેશે હાલનો જ પ્રશ્ન છે એટલે વાંધો નહીં આવે સર્ચ કરવામાં વાઘ કઈ બીમારીથી મૃત્યુ પામ્યા હતા ગીરની અંદર તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી કેન્સરની સંસ્થા નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ છે ભારતની જે આ સૌથી મોટી કેન્સરની સંસ્થા છે તે શરૂ થઈ છે હરિયાણામાં હરિયાણાની અંદર જે જજ્જર જિલ્લો આવેલો છે જજ્જર જિલ્લો તો તેની અંદર નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તો કે એઇમ્સ એ ડબલ આઈ એમ એસ દિલ્હી દ્વારા તેને શરૂ કરવામાં આવી છે અને હાલ અત્યારે ફૂલ્લી ઓપરેશનલ થઈ નથી એટલે કે રેગ્યુલર યુઝ માટે મુકાઈ નથી અત્યારે ટ્રાયલ પિરિયડમાં ચાલે છે અને ટ્રાયલ પિરિયડ જો સક્સેસફુલ રહેશે તો તેને રેગ્યુલર યુઝ માટે મૂકી શરૂ કરી દેવામાં આવશે પછી બીજી વાત કરીએ તો દેશની અંદર જેટલી પણ કેન્સરને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે જેટલા પણ સંશોધનો ચાલે છે તેના માટે એક સર્વોચ્ચ બોડી તરીકે આ ઇન્સ્ટિટ્યૂટ કાર્ય કરશે અને તેને ગાઈડ કરવાનું પણ કાર્ય કરશે હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય બંનેના પિક્ચર અહીંયા આગળ રાખેલા છે હરિયાણાનું ભૌગોલિક સ્થાન આપણે મેપની અંદર જોઈએ તો હરિયાણા ઉત્તર ભારતમાં આવે છે અને તે પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે પોતાની બોર્ડર શેર કરે છે હરિયાણાની જે રાજધાની છે તે છે ચંદીગઢ અને ચંદીગઢ એ પંજાબની રાજધાની પણ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોની યાદમાં સરકારે તેમના ફોટાવાળી ટપાલ ટિકિટ બહાર પાડી છે તો રાજકુમાર શુક્લાની યાદમાં કેન્દ્ર સરકારે તેના ફોટાવાળી એક ડાક ટિકિટ જાહેર કરી છે હવે રાજકુમાર શુક્લા વિશે થોડું વધારે જાણીએ તો ચંપારણમાં જે સત્યાગ્રહ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો તો આ જે સત્યાગ્રહ હતો એ અફીણની ખેતી કરતા ખેડૂતોની દુર્દશા બાબતનો જે સત્યાગ્રહ હતો બ્રિટિશ સરકાર તેના દ્વારા તેને જે છે આ અફીણને વાવવા માટે ફોર્સ કરતી હતી અને અફીણના પૂરા ભાવ પણ આપતી નહોતી એટલે જે આ ખેડૂતોની દુર્દશા હતી તેને અવલોકન કરવા માટે રાજકુમાર શુક્લાએ મોહનદાસ કરમચંદ ગાંધીને આમંત્રણ આપ્યું હતું અને તે બધું નિરીક્ષણ કર્યા બાદ જે ગાંધીજી છે તેણે ઓગણીસો ને એકોતેરમાં ચંપારણનો સત્યાગ્રહ કર્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગ્રામીણ યુવાનોની ટ્રેનિંગને લગતા કરાર નીચેનામાંથી કઈ કંપની સાથે કર્યા છે ગ્રામીણ વિકાસ મંત્રાલય એટલે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેણે હાલમાં મારુતિ સુઝુકી લિમિટેડ સાથે ગ્રામીણ યુવાનો છે તેને ટ્રેનિંગને લગતા કરાર કર્યા છે હવે આ કરાર દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ કરવામાં આવ્યા છે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના એની હેઠળા કરાર કરવામાં આવ્યા છે જેમાં આ યુવાનોને ટ્રેનિંગ અપાશે અને પ્રોફેશનલ સ્કિલ છે તેને ડેવલપમેન્ટ કરવાના કાર્યક્રમો છે તે પણ શરૂ કરવામાં આવશે આ જે યોજના છે આપણે વાત કરી તે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના તેને પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ક્યા રાજ્યની સરકારે બસો જેટલા નાવિક આધારિત સંચારના સાધનો મત્સ્ય ઉદ્યોગના દરિયાખેડુઓમાં વિતરિત કર્યા છે તમિલનાડુ રાજ્યની સરકારે આ પ્રકારના નાવિક આધારિત સાધનો એ મત્સ્ય ઉદ્યોગના દરિયાખેડુઓમાં વિતરિત કર્યા છે બસો જેટલા તમિલનાડુની અંદર આ જે બસો જેટલા ડિવાઇસીસ છે તે એસી જેટલું ગ્રુપ હોય છે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો તેનું એક ગ્રુપ હોય છે ગ્રુપની અંદર અમુક અમુક માણસો રહેતા હશે અમુક જ્યાં સુધીની એની લિમિટ હશે સો માણસો બસો માણસો તો એવા એસી ગ્રુપ છે તો એસી એસી ગ્રુપમાં આ બસો જેટલા સાધનો વિતરિત કર્યા છે નાવિક અહીંયા આગળ લખેલું છે ભારતનું પોતાનું નેવિગેશનની સિસ્ટમ એને નાવિક કહેવામાં આવે છે અત્યારે આપણે જે નેવિગેશન વાપરીએ છીએ તે છે જીપીએસ અમેરિકાનું આ નેવિગેશન સિસ્ટમ છે યુએસએની આપણે આપણી સરકાર તેને આ વાપરવા માટે ભાડું ચૂકવે છે હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તેનું પૂરું નામ છે નાવિકનું તમારે પૂરેપૂરું નામ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે ગૂગલ કરો અને તેનું પૂરું નામ કમેન્ટ બોક્સની અંદર લખો જેથી કરીને તમને યાદ રહી જાય હવે નાવિકને શરૂ કરવા માટે નાવિકનો જે ડેટા છે તે મોકલવા માટે ઈસરોએ કઈ સિરીઝના ઉપગ્રહો લોન્ચ કર્યા છે તે પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કુલ સાત ઉપગ્રહો લોન્ચ કરેલા છે કયા કયા કઈ સિરીઝના કરેલા છે એ જ જણાવો કેમ કે બાકી તો એબીસીડી છે જે સાથે સાત છે એ બી સી ડી એ કરીને લોન્ચ કરવામાં આવ્યા છે તો આપણે આ જણાવવાનું રહેશે અને જે આ બસો જેટલા સાધનો છે તેને પણ ઈસરો દ્વારા જ લેવડઅપ કરવામાં આવ્યા છે આ સાધનોનું મુખ્યત્વે કાર્ય શું રહેશે તો કે આ જે દરિયાખેડુઓ છે તે હવે માછલીઓ પકડવા જાય તો એ દિવસનું તાપમાન છે કેવું રહેશે દરિયાની પરિસ્થિતિ કેવી રહેશે તે આ ડિવાઇસની મદદથી તે જાણી શકશે અને એક કલાકની અંદર જે તાપમાન બદલવાનું છે દરિયાની અંદર મોસમ બદલવાની હોય તો તેની આ જે એક કલાક પહેલાંની પરિસ્થિતિ છે તે એક કલાક અગાઉ આ ડિવાઇસની અંદર નોટિફિકેશન થ્રુ આ દરિયા દરિયાખેડુઓને મળી જશે જેથી કરીને તે આ જે પોતાનો માછલી પકડવાનો કાર્યક્રમ છે તે પેન્ડિંગ રાખી શકે છે અને જાનમાલને નુકસાન ના થાય એ પ્રકારનું આની અંદર સિસ્ટમ મૂક મૂકવામાં આવી છે બીજી વાત કે જે આ નાવિક છે તેની રેન્જ શું છે સેવાની રેન્જ તો કે ભારતની અંદર પંદરસો કિલોમીટર સુધી તે પોતાની સેવા આપશે અને આની ચોકસાઈની વાત કરીએ તો માણસ ઊભો હોય ત્યારથી ત્યાંથી લઈને વીસ મીટર સુધીની ચોકસાઈમાં તે માણસનું લોકેશન બતાવી શકે છે જીપીએસની ચોકસાઈ છે ત્રીસ મીટરની હવે તમિલનાડુની વાત આવી છે તો તમિલનાડુના સીએમ છે એ કે પલાની સ્વામી એડાપડી કે પલાની સ્વામી અને તમિલનાડુના ગવર્નર છે અહીંયા દેખાડેલા છે પિક્ચરમાં પિક્ચરમાં બીજા તે બનવારીલાલ પુરોહિત તમિલનાડુનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈએ તો દક્ષિણ ભારતમાં છેલ્લું સ્ટેટ છે તમિલનાડુ અને તેને કેરાલા કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ ત્રણ રાજ્યોની બોર્ડર પ્લસ એક યુટી પોંડીચેરી એમ ચાર સ્ટેટની કુલ બોર્ડર ટચ કરે છે તમિલનાડુની જે રાજધાની છે તે છે ચેન્નાઈ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં કેન્દ્ર સરકારે કેટલા કર્મચારીઓને બે હજાર સત્તરનો પ્રધાનમંત્રી શ્રમ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે તો કેન્દ્ર સરકારે બે હજાર સત્તરનો આ એવોર્ડ આપશે કુલ ચાલીસ કર્મચારીઓને પબ્લિક સેક્ટરના કર્મચારી હોય જાહેર સેવાના કર્મચારી હોય કે કોઈ ખાનગી કંપનીના કર્મચારી હોય પણ તેને પોતાનું જે યોગદાન છે આ ક્ષેત્રની અંદર યોગદાન એટલે કઈ પ્રકારનું યોગદાન તો કે કોઈ ક્ષેત્રમાં તે કાર્ય કરે છે તો તેની કાર્યક્ષમતા વધારવા માટે તેણે કેવું યોગદાન આપ્યું છે પછી તે ફિલ્ડમાં જે ફિલ્ડમાં છે તો તેમાં કેવા પ્રકારના નવા સંશોધન કર્યા છે જેથી કરીને ભારતની જે વિદેશી ખર્ચ છે તેમાં ઘટાડો આવે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ ચાલીસ જેટલા માણસોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેને પ્રધાનમંત્રી શ્રમ એવોર્ડ આપવામાં આવશે હવે આ પ્રધાનમંત્રી શ્રમ એવોર્ડ એ સ્થાપના થઈ હતી આપવાની શરૂઆત થઈ હતી ઓગણીસો ને પંચ્યાસીથી લઈને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ ચાર પ્રકારની કેટેગરીમાં આપવામાં આવે છે ચાર પ્રકારની કેટેગરીના નામ કયા કયા છે પેલું છે શ્રમ રત્ન હવે આ શ્રમ રત્ન છે તેની અંદર જે જીતનારને બે લાખનું ઈનામ આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે પછી બીજો એવોર્ડ છે શ્રમ ભૂષણ શ્રમ ભૂષણની અંદર ઇનામી રકમ છે એક લાખ અને પ્લસ પ્રમાણપત્ર પછી છે શ્રમ વીર અથવા તો વીરાંગના આની અંદર આ જે એવોર્ડ જીતે આ જે પુરસ્કાર જીતે તેને સાઠ હજારની રાશિ આપવામાં આવે છે અને ચોથો ચોથી કેટેગરી છે શ્રમ દેવી અથવા તો શ્રમ શ્રી આની અંદર જે એવોર્ડ જીતે તેને ચાલીસ હજાર રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે અને પ્લસ બધામાં પ્રમાણપત્ર આપવામાં આવે છે તો આ થઈ શ્રમ એવોર્ડની વાત તમે જણાવી શકશો કે ઓગણીસો ને પંચ્યાસીમાં જ્યારે આની સ્થાપના કરવામાં આવી ત્યારે આપણા ભારતના પીએમ અને રાષ્ટ્રપતિ એ કોણ હતા તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો તો કયા રાજ્યની સરકારે શિક્ષા સેતુ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે તો હરિયાણા રાજ્યની સરકારે આ શિક્ષા સેતુ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે વિદ્યાર્થીઓને સહાય મળી રહે જેટલી પણ સરકારી કોલેજ છે તેની ફીઝ પછી તેની અંદર પ્રોફેસરો ભણાવે છે તેની ડિટેલ અને ઓનલાઈન પેમેન્ટ કરવાની બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષા સેતુ નામની એપ્લિકેશન લોન્ચ હરિયાણાની સરકારે કરી છે ત્યારબાદ આજના વિડીયો માટે એક પ્રશ્ન રહેશે દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન નીચેનામાંથી કયા રાજ્યમાં થશે દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન જે રાજ્યમાં થતું હોય તે રાજ્યમાં સીએમ ગવર્નર અને રાજધાનીના નામ પણ લખો અને દ્વિજિંગ ફેસ્ટિવલનો આપણે પ્રશ્ન કાલના વિડીયોમાં લીધો હતો તો તમને જેટલા ફેક શોર્ટમાં તમે લખી શકો છો તે પણ કમેન્ટ બોક્સની અંદર લખો જેથી કરીને રિવિઝન થઈ જાય આ બધી વસ્તુ રિવિઝન માટે કરવામાં આવે છે કમેન્ટ બોક્સની અંદર તમે જેટલું વધારે લખશો તમારી રીતે ટાઈપ કરીને લખશો તો તમને એ વસ્તુ યાદ રહેવાના ચાન્સ વધુ છે તો અહીંયા આગળ આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો વિડીયોમાં લાઈક કરો અને તમે જેટલી પણ એજ્યુકેશન ચેનલ છે તેમાં જોડાયેલા હોય તેમાં આ વિડીયોને શેર કરતા રહો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ છે એજ્યુકેરનું તો તેને જોઈન કરો તો અહીંયા આગળ રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ થેન્ક યુ